અમરેલીના એસટી ડેપોમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સફાઈ કામગીરી હાથ ધરવામાં આવેલી હતી. ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 2 ડિસેમ્બરના રોજ એસટી નિગમ દ્વારા શોભાયાત્રા સ્વચ્છ યાત્રા અભિયાન હાથ ધરવામાં આવેલું હતું. આ અભિયાન અંતર્ગત અમરેલી એસટી વિભાગના અમરેલી, બગસરા, ધારી, કોડીનાર, રાજુલા, સાવરકુંડલા, ઉના બસ સ્ટેન્ડ ખાતે ઉપરાંત બાબરા, દામનગર, લાઠી, ચલાલા, વડિયા, જાફરાબાદ, ગીરગઢડા, તુલસીશ્યામ અને ખાંભા એસટી પોઈન્ટ ખાતે શુભયાત્રા સ્વચ્છ યાત્રા અભિયાન અંતર્ગત સફાઈ કામગીરી હાથ ધરવામાં આવેલી હતી. રાજકીય નેતાઓ અને મુસાફરોની ઉપસ્થિતિમાં બસ સ્ટેન્ડ સ્વચ્છતા, બસ સ્વચ્છતા, ટોયલેટ બ્લોક સ્વચ્છતા અભિયાન કરવામાં આવેલું હતું. અમરેલી એસટી બસ સ્ટેન્ડ ખાતે બસમાં સ્વચ્છતા અભિયાનના સ્ટીકરો મારવામાં આવેલા હતા, તેમજ દરેક બસમાં ક્યુઆર કોડ સ્કેન કરી સ્વચ્છતા અંગે અભિપ્રાય આપવા પણ લોકોને કહેવામાં આવેલું હતું. દરેક બસમાં કચરા માટે કચરા ટોપલી આજથી મૂકવામાં આવેલી હતી. આ પ્રસંગે ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા, સાંસદ નારણભાઈ કાછડિયા, વનરાજભાઈ કોઠીવાળ, રાજેશભાઈ માંગરોળિયા, એસટી નિયામક સહિત એસટી સ્ટાફ અને મોટી સંખ્યામાં મુસાફરો ઉપસ્થિત રહેલા હતા. શુભ યાત્રા, સ્વસ્થ યાત્રા. આજ રોજ સમગ્ર ગુજરાતમાં આપણા રાજ્યના મુખ્યમંત્રી સાહેબ અને વિભાગના વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા સમગ્ર રાજ્યમાં દરેક એસટી ડેપો પર સ્વચ્છતાનો એક મોટી ઝુંબેશ ઉપાડવામાં આવી છે. જે રીતે દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે જે રીતે અપીલ કરી છે કે સુંદર ભારત, સ્વસ્થ ભારત, એ અનુસંધાને સમગ્ર એસટી ડેપોની અંદર આજે અમરેલી એસટી વિભાગીય નિયામક દ્વારા સ્વસ્થ અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાથોસાથ હું વિશ્વ અભિનંદન રાજ્ય સરકાર અને એસટી વિભાગના તમામ કર્મચારીને આપીશ. જે રીતે બસમાં કોડ દ્વારા પેસેન્જર પોતે લખી શકશે, બસની વ્યવસ્થા કરવા બદલ સમગ્ર વહીવટીતંત્રને પણ અભિનંદન આપું છું. મિત્રો, આ અપીલને આપણે સૌ સાર્થક બનાવવી જોઈએ અને જે રીતે સ્વચ્છતા માટે આપણા દેશના વડાપ્રધાને જે અપીલ કરી છે એને આપણે બધાએ પાલન કરી અને સ્વસ્થ ભારત માટે આપણે બધાએ આગળ વધવું જોઈએ, જેથી કરીને એક સુંદર ભારત, સુંદર ગુજરાત બની શકે.